નવસારીમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ખાસ પધાર્યા હતા અને તેઓએ આગામી દિવસમાં નવસારીમાં મહિલાઓને રક્ષા માટે કટાર આપવાના પ્રોગ્રામ માટે ચર્ચા વિચારણા કરવા માટે ખાસ પધાર્યા હતા. નવસારી ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા પધાર્યા હતા, જેઓ ગણદેવી રોડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કિશોરભાઈ કબાટવાળાના ઘરે પધાર્યા હતા અને ત્યાં તેઓએ રામ મંદિર નિર્માણ અંગે વાતચીત કરી હતી. તો કર્ણાટકના પરિણામ અંગે તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વના નામે ભાજપને વોટ મરવાના બંધ થયા છે, તે બાબતે ભાજપે ખાસ ચિંતન કરવાની જરૂર છે. કર્ણાટકમાં હિન્દુઓના મત કોંગ્રેસને મળતા થયા તે ભાજપ માટે ખૂબ વિચારણા કરવા જરૂરી છે. તો તેઓ એક નિયમ સાથે ચાલી રહ્યા છે કે દેશમાં શનિવાર અને રવિવાર 1,00,000 જગ્યાએ હનુમાન ચાલીસા થાય જેથી હિન્દુઓ સંગઠિત કરી શકાય. તેઓ સુરત ખાતે કાલે 250 બહેનોને પોતાની રક્ષા માટે કટારનું વિતરણ કરવાના પ્રોગ્રામમાં આવ્યા હતા અને ત્યાંથી નવસારી ખાતે આવી રાત્રિ રોકાણ કરી નવસારીમાં પણ મહિલાઓને કટારનું વિતરણ કરવાના પ્રોગ્રામ બાબતે ચર્ચા વિચારણા કાર્યકરો સાથે કરી હતી અને 3 જેટલા કાર્યકરોના ઘરે પણ તેઓ ગયા હતા. ત્યારબાદ તેઓ આગળના પ્રવાસ માટે નીકળ્યા હતા. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી.